નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ। આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના ક્લાસની અંદર આપણે મહત્વપૂર્ણ પ્રશ્નોત્તરીમાં કમ્યુનિકેશનના ક્વેશ્ચન કરવાના છે। ઓકે, તો સૌને સૌથી પહેલા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। અને મોર્નિંગમાં આપણો આ ક્લાસ છે, બને ત્યાં સુધી પોસિબલ હશે ત્યાં સુધી તમારો ક્લાસ જે છે ક્વેશ્ચનનું, એમસીક્યુઝનું, એ મોર્નિંગમાં લેવાનો પ્રયત્ન કરીશું ડેલી। ઓકે, તો વિડીયોને સૌથી પહેલા લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી વધુ ને વધુ શેર કરવાનું ભૂલતા નહીં, અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન આપ સૌને મળતી રહે। જો તમે યુજીસી નેટ પેપર વન ની પ્રિપેરેશન કરતા હોવ, જીસેટ ની પ્રિપેરેશન કરતા હોવ, પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ ની પ્રિપેરેશન કરતા હોવ, ટેટ ટાટ ની પ્રિપેરેશન કરતા હોવ, તો એના માટે આપણી યુટ્યુબ ચેનલનું નામ છે આરતી પ્રજાપતિ। જ્યાં તમે વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવી। સાયકોલોજીના વિદ્યાર્થી હોય તેમના માટે યુજીસી નેટના ક્લાસ આપણે સ્ટાર્ટ કરી દીધા છે। યુજીસી નેટ એન્ડ જીસેટ નું સિલેબસ જે છે એક જ છે, એટલા માટે આપણે હિન્દીમાં ઇંગ્લિશમાં ભણવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને જીસેટમાં પણ આપણને ઉપયોગી થાય। અને ટૂંક સમયમાં આપણે જીસેટ વાળા માટે પણ એમસીક્યુઝ લઈને આવીશું, એમસીક્યુઝ ની સિરીઝ લઈને આવશું, અને થિયરી જે છે યુજીસી નેટ ની આપણે ભણીશું। ઓકે, તો એવા જે મિત્રો છે સાયકોલોજીના, તો એ લોકો સ્ટડી ઓફ સાયકોલોજી ની ચેનલને ફોલો કરી લેજો। જો તમે યુજીસી નેટ પેપર વન ની ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાવા માંગો છો તો અહીંયા લિંક આપેલી છે, તો એ મુજબ તમે સર્ચ કરી અને જોઈન થઈ શકો છો। પીએચડી ના ગ્રુપમાં જોડાવા માંગો છો તો એની અહીંયા લિંક આપેલી છે, એ મુજબ સર્ચ કરી ટેલિગ્રામ ઉપર જોઈન થઈ શકો છો। જીસેટ ના મિત્રો માટે ખાસ રિક્વેસ્ટ છે કે જીસેટ ના મિત્રો જે છે એ લોકો જીસેટ ની ટેલિગ્રામ ચેનલને અવશ્ય ફોલો કરે, જેથી કરીને કોઈ પણ અપડેટ હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય, મારે એમાં પોલ ક્વેશ્ચન મૂકવા હોય તો પણ હું એ ચેનલ ઉપર મૂકો છો। ઓકે, તો આ જે ટેલિગ્રામ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી રાખવી, લિંક અહીંયા આપેલી છે। અહીંથી સર્ચ ન કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક આપેલી છે, તો ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો। ચાલો શરૂઆત કરીએ ક્વેશ્ચન થી। ક્વેશ્ચન નંબર 1 છે કે યુઝિંગ ધ સેન્ટ્રલ પોઈન્ટ ઓફ ધ ક્લાસરૂમ કમ્યુનિકેશન એઝ ધ બીંગ ઓફ અ ડાયનેમિક પેટર્ન ઓફ આઈડિયાઝ ઇઝ રેફર ટુ એઝ, શું કહેવા માંગે છે કે ભાઈ જે આપણા વિચારોની જે ગતિશીલ પેટર્ન હોય છે, જે આપણા વિચારો જે છે બરાબર જે બદલાતા રહેતા હોય છે, ગતિ કરતા રહેતા હોય છે, તો એની એક પ્રકારની પેટર્ન હોય છે, તો આ પેટર્ન ની શરૂઆત તરીકે આપણે વર્ગખંડમાં જે સંદેશા વ્યવહારનું જે સેન્ટ્રલ પોઈન્ટ હોય છે તો એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ, એટલે કોના દ્વારા કરીએ છીએ બરાબર, તો સિસ્ટમાઇઝેશન દ્વારા કરીએ છીએ। સિસ્ટમાઇઝેશન એટલે કે ક્રમિકતા, અને કે ક્રમમાં આપણે રજૂઆત કરવી એને ક્રમિકતા કહે, તો સિસ્ટમાઇઝેશન દ્વારા કરીએ છીએ। પ્રોબ્લેમ ઓરિયન્ટેડ દ્વારા કે ચલો ભાઈ સમસ્યા અભિગમ અપનાવીને, આઈડિયા પ્રોટોકોલ, આઈડિયાનો પ્રોટોકોલ મતલબ કે એના ઉપર લાદીને, કે પછી માઇન્ડ મેપિંગ થી આન્સર શું આવશે। દરેક મિત્રો લાઈવ ચેટ તમારા માટે ઓપન રાખું છું, તો લાઈવ ચેટ ના ઓપ્શન ઉપર જઈ અને ત્યાં જઈને તમે આન્સર કરી શકો છો। ચાલો, તો અહીંયા આન્સર આવશે માઇન્ડ મેપિંગ। માઇન્ડ મેપિંગ શું હોય છે કે ભાઈ તમે જુઓ, હું તમને મેં તમને એક વખત નોટ બનાવતા શીખવાડી હતી, કે ભાઈ તમારે જ્યારે તમે નોટ બનાવો છો તો કેવી રીતે તમારે નોટ બનાવી, હેને, તો મેં તમને શું કહ્યું હતું કે ભાઈ પહેલું એક ટોપિક લખી દો, પછી એના જે જે મુદ્દાઓ આવતા હોય એને આપણે આ રીતે શાખાઓમાં વહેંચીને આપણે લખી શકીએ, કે ભાઈ માની લો કે તમે કમ્યુનિકેશન ભણી રહ્યા છો બરાબર, તો કમ્યુનિકેશનના ટાઈપ્સ તમે ભણી રહ્યા છો, તો કમ્યુનિકેશનના ટાઈપ્સ દરેકના જે અલગ અલગ ટાઈપ્સ, જેમ કે હોરિઝોન્ટલ કમ્યુનિકેશન, વર્ટિક્યુલર કમ્યુનિકેશન, વર્બલ કમ્યુનિકેશન અને નોન વર્બલ કમ્યુનિકેશન, તો આ રીતે આપણે એને ટૂંકમાં લખવાનો પ્રયત્ન કરીશું, બહુ લાંબુ લાંબુ લખાણ નહીં લખીએ, હે ને। પછી આ રીતે તમે હવે હોરિઝોન્ટલ, તો હોરિઝોન્ટલમાં તમે એક સાઇન સિમ્બોલ આપી દો કે ભાઈ હોરિઝોન્ટલ કેવો પ્રકારનું હોય, આપણે ગઈકાલે પણ વિડીયોમાં વાત કરી હતી હોરિઝોન્ટલ કઈ રીતે હોય, કે ભાઈ આ રીતે સીધું ચાલે, સમાન લોકો વચ્ચે ચાલે, હે ને, તેને આપણે હોરિઝોન્ટલ કહેવામાં। વર્ટિકલ કેવું હશે, ઉપરથી નીચેની તરફ જશે, યા અથવા તો નીચેથી ઉપરની તરફ જશે, અપ ડાઉન યા તો બોટમ અપ જશે બરાબર ને, તો એ વર્ટિક્યુલર છે। તો તમે આ રીતે સિમ્બોલ આપી દો, તમને ખબર પડી કે ભાઈ
હોરિઝોન્ટલ કમ્યુનિકેશન સમાન વ્યક્તિઓ વચ્ચે થશે, વર્ટિક્યુલર હશે કઈ રીતે થશે કે નીચલો અધિકારી નીચલો કર્મચારી છે ઉપલા અધિકારી જોડે વાત કરે છે અથવા તો ઉપલો અધિકારી નીચલા નીચલા કર્મચારી સાથે વાત કરે છે, તો એ કમ્યુનિકેશન તમારું વર્ટિકલ થઈ જશે, હે ને. વર્બલમાં આપણે શબ્દોનો વર્ડ્સનો યુઝ કરીએ છીએ તો આપણે લખી દઈએ વર્ડ્સ, હે ને. પછી નોન વર્બલમાં આપણે સાઇનનો ઉપયોગ કરીએ છીએ, સંકેતોનો ઉપયોગ કરીએ છીએ, તો ત્યાં લખી દો સાઇન. તો આ શું થઈ જશે, તમારે બહુ લાંબુ લખાણ નહીં લખવું પડે અને એક જ પેજની અંદર તમે ઘણું બધું લખી દેશો, હે ને. તો એને કહેવાય માઇન્ડ મેપિંગ, જે આપણા વિચારો છે બરાબર એને આપણે શું કરીએ છીએ એક પેટર્ન થી શરૂઆત કરીએ છીએ કે ભાઈ એને સેન્ટ્રલમાં રાખી દીધું છે, એક કેન્દ્રીય બિંદુ એક કોન્સેપ્ટ છે એને સેન્ટ્રલમાં રાખી અને એની આજુબાજુ શાખાઓ બનાવી અને આપણે જે પોઈન્ટ છે એ પોઈન્ટ શું કહેવા માંગે છે, ટોપિક શું કહેવા માંગે છે એને આપણે સ્વાર્ટમાં દર્શાવીએ છીએ, એને કહેવાય છે માઇન્ડ મેપિંગ. ક્લિયર? તો અહીંયા જુઓ જેમ કે માઇન્ડ મેપિંગ, તો માઇન્ડ મેપિંગ ના બેનિફિટ્સ હશે, એનું પ્લાનિંગ હશે, ક્રિએટિવિટી હશે, હે ને, કોલાબોરેશન હશે, પ્રોડક્ટિવિટી હશે, બરાબર. તો આ રીતે આપણે માઇન્ડ જેમ કે પ્લાનિંગ છે તો પ્રોજેક્ટ પ્લાનિંગ કરીએ, ગોલ્સ પ્લાનિંગ કરીએ, બરાબર, સ્ટ્રેટેજીસ પ્લાનિંગ કરીએ, ક્રિએટિવિટી છે તો આઈડિયાઝ ક્રિએટ કરીએ, ઇનોવેશન કરીએ, કંઈક થોટ ક્રિએટ કરીએ, હે ને. પ્રોડક્ટિવિટીમાં મોર એફિશિયન્ટ, ઇન્ટ્યુટિટિવ, હે ને, ઇન્સ્ટિટ્યુટિવ. પછી તમારું અહીંયા કોલેબોરેશન છે તો ટીમ વર્ક કરીએ, શેરિંગ કરીએ, કોલેજીસ થઈ ગયું, હે ને, એકબીજા સાથે ટીમમાં વર્ક કરીએ. બેનિફિટ્સ છે તો એના ઓવરવ્યૂ જુઓ કે ભાઈ શું આપણને બેનિફિટ થયું છે, બરાબર ને. ઇઝી ટુ મેમરીઝ, એને આપણે ઇઝી વેમાં આપણે એને યાદ કરી શકીએ છીએ. તો આ રીતે જે પાસ્ટ ફન, હે ને, ફાસ્ટ ફન, સેહસી, ઓકે વેટ, ઓકે, સિમ્પલ, ફાસ્ટ, ફન, જે પણ આપણને બેનિફિટ થયા હોય એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ, બરાબર ને. તો આ રીતે શું કરવામાં આવ્યું છે ભાઈ, એક કોન્સેપ્ટને એક જ પેજમાં કેટલું બધું ક્લિયર કરી દીધું. તો માઇન્ડ મેપિંગ પણ આ જ વસ્તુ છે, આને માઇન્ડ મેપિંગ કહેવામાં આવે છે. તો જ્યારે આપણે આપણી વિચારોની ગતિશીલ એક પેટર્ન બનાવી દઈએ છીએ અને એ પેટર્નની શરૂઆત તરીકે આપણે શું કરીએ છીએ, વર્ગખંડની અંદર જે સંદેશા વ્યવહાર કમ્યુનિકેશન થાય છે એનો સેન્ટ્રલ પોઈન્ટનો ઉપયોગ આપણે આ રીતે કરીએ છીએ. તો ભાઈ ક્લાસમાં તમે કોઈ પણ ટોપિક ભણાવો છો તો એ ટોપિકનું, એ તમારો ટોપિક સેન્ટ્રલ પોઈન્ટ થઈ ગયું અને એને આપણે એક વિચારોની ગતિશીલતા, બાળક જોડે કેટલું નોલેજ છે, બાળક કેટલું વિચારી શકે છે, બરાબર, એનામાં થિંકિંગ એબિલિટી કેટલી છે એ જાણવા માટે પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ. ક્લિયર? તો આ થઈ ગયું માઇન્ડ મેપિંગ. ક્વેશ્ચન નંબર ટુ છે, ક્વેશ્ચન નંબર ટુ કહે છે એવરી ટાઈપ ઓફ કમ્યુનિકેશન ઇઝ અફેક્ટેડ બાય ઇટ્સ, દરેક પ્રકારના જે પ્રત્યાયન છે, સંચાર છે, તેના દ્વારા પ્રભાવિત થાય છે. કોના દ્વારા પ્રભાવિત થાય છે, આવું ક્વેશ્ચન છે. ઓકે, ગમે તે પ્રકારનું કમ્યુનિકેશન હોય, પ્રત્યાયન હોય, આપણે ગુજરાતીમાં એને પ્રત્યાયન પણ કહીએ છીએ, સંચાર પણ કહીએ છીએ, બરાબર. તો કોઈ પણ પ્રકારનું પ્રત્યાયન છે, સંચાર છે, એ કોના દ્વારા અફેક્ટેડ થાય છે, પ્રભાવિત થાય છે, રિસેપ્શન દ્વારા, મતલબ કે આપણે એને એક્સેપ્ટ કરીએ છીએ, રિસીવ કરીએ છીએ ને, તો રિસેપ્શન દ્વારા સ્વાગત કરીએ છીએ એના દ્વારા ઇફેક્ટ થાય છે. ટ્રાન્સમિશન, આપણે કઈ વસ્તુને ટ્રાન્સમિટ કરીએ છીએ, એક આપણો મેસેજ બીજાને પહોંચાડીએ છીએ, શું એનાથી અફેક્ટ થાય છે. નોન રેગ્યુલેશન, મતલબ કે કોઈ પણ નિયમન વગર થાય છે અફેક્ટેડ. કે પછી કન્ટેક્સ્ટ, કન્ટેક્સ્ટ મતલબ સંદર્ભ દ્વારા થાય છે. તો અહીંયા આન્સર શું આવશે, દરેક મિત્રો આન્સર કરશે. ચલો, તો અહીંયા આન્સર આવશે કોન્ટેક્સ્ટ. ઓકે, સંદર્ભ, આપણે વાત કરી હતી જ્યારે મેં કમ્યુનિકેશનના તમને ઘટકો ભણાવ્યા, એની અંદર આપણે સેન્ડર, રિસીવર, મેસેજ, ચેનલ, પછી કોડિંગ, ડીકોડિંગ, કોન્ટેક્સ્ટ, આ બધું આપણે સમજાવેલું છે, નોઇઝ, હે ને. તો કન્ટેક્સ્ટ નિયમ છે, કન્ટેક્સ્ટ છે એ તમારા દરેક પ્રકારના કમ્યુનિકેશનને પ્રભાવિત કરે છે. હવે કન્ટેક્સ્ટ શું છે, તો કન્ટેક્સ્ટ એવી વસ્તુ જેના માધ્યમથી આપણે શું કરીએ છીએ, માહિતીને પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ, કે જેમાં માહિતી છે. ઓકે, જેમાં શું છે, માહિતી છે. જેમ કે આપણે શારીરિક રીતે માહિતી પહોંચાડીએ છીએ, પછી માનસિક રીતે માહિતી પહોંચાડીએ, જે રીતે આપણે જે માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ, કન્ટેક્સ્ટ અહીંયા
આપણે એને એક્સપ્લેન કરીએ કે જે વાતાવરણમાં કમ્યુનિકેશન, જે વાતાવરણની અંદર કમ્યુનિકેશન થઈ રહ્યું છે એને આપણે શું કહીએ છીએ, કન્ટેક્સ્ટ કહીએ છીએ. તો જે વાતાવરણમાં રહીને આપણે શું કરીએ છીએ, માહિતી પહોંચાડીએ છીએ એને કન્ટેક્સ્ટ અથવા તો સંદર્ભ કહેવામાં આવે છે. જેમ કે સોશિયલ કન્ટેક્સ્ટ, સામાજિક રીતે જો તમે કોઈ મેસેજ મોકલી રહ્યા છો તો સામાજિક વાતાવરણમાં રહીને મોકલી રહ્યા છો. સાયકોલોજિકલ, તમે મેન્ટલી કોઈને મેસેજ મોકલી રહ્યા છો તો તમારું એ વખતનું વાતાવરણ કેવું છે, સાયકોલોજિકલ છે. ફિઝિકલ રીતે તમે કોઈ મેસેજ મોકલી રહ્યા છો, બરાબર ને. કલ્ચરલ કન્ટેક્સ્ટ પણ આવશે, કલ્ચરમાં રહીને તમે કોઈ મેસેજ કરી સંદેશ પહોંચાડી રહ્યા છો લોકો સુધી. ક્રોનોલોજિકલ કોન્ટેક્સ્ટ છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના કોન્ટેક્સ્ટ દ્વારા આપણે શું કરીએ છીએ, માહિતીને પહોંચાડવાનું પ્રયત્ન કરીએ છીએ. તો જે પણ માહિતી તમારી આપલે થાય છે, કમ્યુનિકેશન થાય છે, જે વાતાવરણમાં થાય છે એને આપણે કોન્ટેક્સ્ટ કહીએ છીએ. તો એ જે કોન્ટેક્સ્ટ છે દરેક પ્રકારના સંચારમાં થાય છે, એના દરેક પ્રકારનું કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન હોય, વર્બલ હોય, નોન વર્બલ હોય, બરાબર ને, કોઈ પણ પ્રકારનું હોરિઝોન્ટલ હોય, પછી તમારું વર્ટિકલ હોય, કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન હોય, એ દરેક પ્રકારનું કમ્યુનિકેશન કોન્ટેક્સ્ટ દ્વારા થતું હોય છે, પ્રભાવિત થતું હોય છે. ક્વેશ્ચન નંબર 3 કહે છે, એટીટ્યુડ છે, એક્શન છે, એપ્રેશિયન્સ છે. ઓકે, એપ્રેન્સ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ ક્લાસરૂમ કમ્યુનિકેશન આર કન્સિડર્ડ. વર્ગખંડના પ્રત્યાયનમાં સંદર્ભમાં જોવા જઈએ તો વર્ગખંડનું જે પ્રત્યાયન આપણે કરી રહ્યા છે ક્લાસરૂમની અંદર, તો એના સંદર્ભમાં જો જોવા જઈએ તો કોઈ ટીચરનું વલણ છે અથવા તો વિદ્યાર્થીઓનું વલણ છે, મનોવલણ જેને કહીએ છીએ, એનું જે દ્રષ્ટિકોણ કહીએ, વલણનો મતલબ દ્રષ્ટિકોણ છે, બરાબર, કે કયા પ્રકારથી વિચારે છે, કયા કોન્ટેક્સ્ટમાં તે વસ્તુ લે છે, ક્રિયાઓ છે, કોઈ પણ એક્શન કરે છે, બરાબર, દેખાવ કરે છે પોતાના હાવભાવથી, તો આ બધાને કઈ રીતે ગણવા, આ બધાને શેમાં ગણવામાં આવે છે, કેવા પ્રકારનું કમ્યુનિકેશન છે, વર્બલ છે, નોન વર્બલ છે, ઇમ્પર્સનલ છે કે ઇરેશનલ છે. દરેક મિત્રો આન્સર કરશે, યસ. તો જ્યાં જો તમે હાવભાવથી, આઈ કોન્ટેક્ટ, આપણે બધું ભણ્યા હતા હે ને, આઈ કોન્ટેક્ટ, પ્રોક્સિમિટી હે ને, કાઇનેસિક્સ, તો આ બધું શું છે, નોન વર્બલ છે. જે આપણે શું કરીએ છીએ, આપણા શારીરિક હાવ, ગેસ્ચર, પોસ્ચર, આ બધું ભણ્યા છે, તો આ બધું શું છે, તમારું નોન વર્બલ કમ્યુનિકેશન દ્વારા આપણે કરતા હોય. તો આપણો જે દેખાવ છે હે ને, આપણે માની લો કે ક્લાસરૂમની અંદર ટીચર છે, ભણાવતા હોય, વિદ્યાર્થીઓ અવાજ કરતા હોય, તો ટીચર શું કરે, જે વિદ્યાર્થી અવાજ કરતો ને એના સામે એક જ ધારું, પોતે ભણાવવાનું બોલવાનું બંધ કરી દે અને છોકરાના સામે ખાલી જોઈ રહે, ફક્ત જોવે છે, ટીચર એને કશું જ બોલતા નથી, ફક્ત એની સામે જોવે છે અને છોકરાનું ધ્યાન જેવું ટીચરના સામે પડે છે કે ટીચર મને જોઈ રહ્યા છે, તો એ શું કરશે, બોલવાનું બંધ કરી દેશે. તો આપણે એક પ્રકારનું કમ્યુનિકેશન થયું કે જ્યાં ટીચર જે છે કશું બોલતા નથી, ફક્ત પોતાની, ફક્ત એને જોઈ રહ્યા છે, તો એ બાળક બંધ થઈ જાય, સમજી જાય છે કે હવે વધારે બોલવામાં કઈ મજા નથી, નહીતર આપણી ધુલાઈ થઈ જશે, હે ને. તો એ રીતે તો આ નોન વર્બલ કમ્યુનિકેશન છે, જેમાં તમારા મનોવલણો પણ આવી શકે. માની લો કે કોઈને કોઈને આપ ક્લાસરૂમની અંદર માની લો કે કોઈ બાળક છે, બરાબર, તો એને કોઈ વ્યક્તિ જોડે બેસાડો તો એને ગમતું નથી, હે ને. તો એ ડાયરેક્ટ નહીં કે ટીચર ને કે મને નહીં ગમતું આની જોડે બેસવું, પણ એ મોઢું બગાડી દેશે, હે ને. તો મોઢું બગાડી દેશે કેમ કે એનું એક દ્રષ્ટિકોણ છે કે એનું વલણ છે કે ભાઈ એને એ વ્યક્તિ જોડે બેસવું નથી ગમતું, કઈ કારણસર એને બેસવું નથી ગમતું, હે ને. તો ટીચર સમજી જશે કે આને કઈ પ્રોબ્લેમ છે, એટલા માટે મોઢું બગાડીને બેસી ગયો છે, હે ને. તો આ રીતે એ વલણ થઈ ગયું. ક્રિયાઓ, એક્શન દ્વારા પણ આપણે ઘણી વખતે ઘણું બધું કહેતા હોઈએ છીએ ક્લાસરૂમની અંદર, હે ને. તો એને કહેવાય નોન વર્બલ કમ્યુનિકેશન. ચાલો ક્વેશ્ચન નંબર 4 જોઈએ. તો મોસ્ટ ઓફન ધ ટીચર સ્ટુડન્ટ કમ્યુનિકેશન ઇઝ, જો મોટા ભાગે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું કમ્યુનિકેશન કેવું હોય છે, બનાવટી હોય છે, ક્રિટિકલ એટલે જટિલ હોય છે, યુટિલેટરિયન હોય છે એટલે કે ઉપયોગીતાવાદી હોય છે, કે ભાઈ કમ્ફર્ટેશનલ હોય છે એટલે કે સંઘર્ષનાત્મક હોય છે, તો કેવું હોય છે, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે પ્રત્યાયન થતું હોય છે કેવું હોય છે, આન્સર કરો દરેક મિત્રો. યસ, તો અહીંયા
આન્સર શું આવશે? યુટિલિટેરિયન આવશે, બરાબર, કે ઉપયોગિતાવાદી. બનાવટી પણ તો ક્યાંય નહીં હોય, કેમ કે શિક્ષક પણ ઈચ્છતું હોય, દિલથી ઈચ્છતું હોય કે એનું વિદ્યાર્થી કંઈક શીખે, સમજે અને પોતાની લાઈફની અંદર આગળ જાય, હે ને. તો બનાવટી પણ ત્યાં ના હોય. જ્યારે ટીચર પોતાના સ્ટુડન્ટને પ્રેમભાવ બતાવતો હોય છે તો પણ એનામાં એ પ્રેમભાવ ખરેખર ઉભરતો હોય છે. એવું નહીં કે બનાવટી પ્રેમ એને દેખાડતું હોય, બનાવટી વહાલ એને દેખાડતું હોય, નહીં. એના અંદર ખરેખર એના દિલમાં પ્રેમ હોય છે બાળક માટે. ઓકે, ક્રિટિકલ, જટિલ તો બિલકુલ પણ ના હોય કમ્યુનિકેશન. જટિલ કમ્યુનિકેશન કરો તો કમ્યુનિકેશન થઈ જ ન શકે, હે ને, તો એ પણ નહીં આવે. કન્ફ્રોન્ટેશનલ એટલે કે સંઘર્ષનાત્મક, સંઘર્ષનાત્મક તો બિલકુલ ન હોવું જોઈએ, હે ને. કમ્યુનિકેશન કેવું હોવું જોઈએ? સરળ હોવું જોઈએ, તો જ આપણે એનું અસરકારક કમ્યુનિકેશન કહી શકીએ. સરળ, બાળકને સમજાય એવું, બાળકને ત્યાં એવું મતલબ એવો અનુભવ ન થવો જોઈએ કે બાળક ગભરાઈ જાય, હે ને, એને રિલેક્સ રહી શકે એવું કમ્યુનિકેશન થવું જોઈએ. તો યુટિલિટેરિયન જે છે તમારો આન્સર કરેક્ટ છે. ચલો, ક્વેશ્ચન નંબર 5 છે. ઇન અ ક્લાસરૂમ કમ્યુનિકેટર્સ ટ્રસ્ટ લેવલ ઇઝ ધ ડિટરમિનેટ બાય. વર્ગખંડમાં પ્રત્યાયનકારનું વિશ્વાસ સ્તર જે છે એ આના દ્વારા નક્કી થાય છે. કોના દ્વારા નક્કી થાય છે? કે ભાઈ જે કમ્યુનિકેટર છે વર્ગખંડની અંદર, જે પણ કમ્યુનિકેશન કરી રહ્યું છે એને કમ્યુનિકેટર કહેવાય. ટીચર કરી રહ્યા જ હોય કે વિદ્યાર્થી કરી રહ્યા હોય, જે બી કરી રહ્યા હોય તેને આપણે કમ્યુનિકેટર કહીશું. તો જે કમ્યુનિકેટર છે એનું જે વિશ્વાસ લેવલ છે, એનું ટ્રસ્ટ લેવલ કેટલું છે એ કોના દ્વારા નક્કી થાય? તો ધ યુઝ ઓફ હાયપરબોલ, હાયપરબોલ એટલે અતિશયતાનો ઉપયોગ કરે તો આપણને ખબર પડે કે ભાઈ આનું કોન્ફિડન્સ લેવલ વધારે છે. ટ્રસ્ટ લેવલ મતલબ કોન્ફિડન્સ લેવલની જ વાત છે, બરાબર ને. કે કોન્ફિડન્સ લેવલ કેવી રીતે ખબર પડે આપણને? કે ભાઈ અતિશયતાનો ઉપયોગ, કે કોઈ પણ વસ્તુમાં અતિશયતા લાવી દે એનો યુઝ કરે છે. ચેન્જ ઓફ વોઇસ લેવલ, વોઇસ લેવલમાં તે શું કરતું હોય છે? ફેરફાર કરતો હોય છે. યુઝ ઓફ એબસ્ટ્રેક્ટ કોન્સેપ્ટ, અમૂર્ત ખ્યાલોનો ઉપયોગ કરતો હોય છે. કે પછી આઈ કોન્ટેક્ટ, કેવી રીતે ખબર પડે કે વ્યક્તિ છે એ મતલબ એનો કોન્ફિડન્સ બહુ સારો છે? તમે વિચારો આનો આન્સર, બહુ મસ્ત આન્સર છે. યસ, કરેક્ટ આન્સર ઇઝ ધ આઈ કોન્ટેક્ટ. ઓકે, જો આઈ કોન્ટેક્ટ કેમ? તમે જોજો, ક્યારેક તમે ઇન્ટરવ્યુ કોઈ આપ્યું છે ને એને ખબર હશે કે એ સામેવાળા બેઠા હોય ને તમારી આંખોમાં આંખો નાખીને જોતા હોય છે. શું જોતા હોય છે? એ કઈ તમારી ખૂબસૂરતીને કે એ તમને કઈ વશીકરણ નથી કરતા હોતા, બટ એ તમારી અંદર કોન્ફિડન્સ જોવે છે. જો તમારી અંદર કોન્ફિડન્સ લેવલ વધારે હશે ને, સારું હશે, વધારે પડતું ન કહેવાય પણ સારું હશે ને, તો પછી તમે એકદમ તમારી આંખો છે ને એ એકદમ તેજ વાળી હશે. પણ જો તમારું કોન્ફિડન્સ લેવલ તમારો લો હશે ને, તો તમારી આંખો એટલી નમ હશે, ગભરાયેલી હશે ને, કે સામે વાળાને ખબર પડી જશે કે ભાઈ આ વ્યક્તિમાં કોન્ફિડન્સ લેવલ જ નથી, હે ને. અતિશયતાના તો આપણે બિલકુલ ઉપયોગ જ નથી કર્યો. કોઈ પણ વસ્તુમાં અતિ લાગી જાય એટલે સમજી લેવાનું કે નુકસાનકારક હોય, હે ને. તો અતિશયતાનો ઉપયોગ નથી કર્યો. અવાજના સ્તરમાં ફેરફાર, માની લો કે ટીચર છે, ઘડીકમાં એને થોડો કોન્ફિડન્સ આવી જાય છે તો સારી રીતે બોલે છે. કોન્ફિડન્સ લેવલ લો થઈ જાય તો પાછો એનું અવાજ બદલાઈ જાય. એનું વોઇસમાં, હે વોઇસમાં વોલ્યુમ ઉપર નીચે કરવું એ એનું કોન્ફિડન્સ લેવલ નથી. ઓકે, પછી એબસ્ટ્રેક્ટ અમૂર્ત ખ્યાલોનો ઉપયોગ કરે છે. કે ભાઈ જે ખ્યાલો જેને આપણે ટચ નથી કરી શકતા, જેને આપણે બતાવી નથી શકતા, જેને આપણે પ્રૂફ નથી કરી શકતા, શું એવા કોન્સેપ્ટને આપણે બાળકોને ડાયરેક્ટલી બતાવીશું તો એનાથી ખબર પડશે કે ભાઈ એનું જે ટીચર છે એનું કોન્ફિડન્સ લેવલ વધારે છે. કે સ્ટુડન્ટ કદાચ એવો કોઈ કોન્સેપ્ટ તમારી સામે રાખે છે તો શું એમ સમજાશે કે ભાઈ સ્ટુડન્ટનું કોન્ફિડન્સ લેવલ વધારે છે? નો. ઓકે, તો એબસ્ટ્રેક્ટ કોન્સેપ્ટ યુઝ તો નહીં જ આવે. તો અહીં આન્સર શું હશે? આઈ કોન્ટેક્ટ. આઈ કોન્ટેક્ટ તમારું કોન્ફિડન્સ લેવલ વધારે છે તો તમારી આંખો છે, આંખો જ બધું કહી દેતી હોય છે ને. કોઈ વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું બોલે છે એ જો એને પરખવું હોય ને તો એની આંખોમાં જોવાનું. જો સાચું બોલતો હશે ને તો તમારી આંખોમાં આંખો નાખી અને સાચું કહી દેશે, પણ જો ખોટું બોલતો હશે ને તો એની આંખો તમારી, એ પોતે પોતાની આંખોને તમારી આંખો સાથે નહીં મિલાવી શકે, કેમ કે એને પણ ખબર છે કે ખોટું બોલી રહ્યો છે, હે ને. તો આઈ કોન્ટેક્ટ આન્સર ઇઝ ધ કરેક્ટ. ચાલો, એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 6. ઇમેજિન યુ આર વર્કિંગ ઇન એન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ વેર પીપલ આર ઓફ ઇક્વલ સ્ટેટસ. વિચ મેથડ ઓફ કમ્યુનિકેશન ઇઝ બેસ્ટ સ્યુટેડ નોર્મલી એમ્પ્લોયડ ઇન સચ અ કોન્ટેક્સ્ટ. ભાઈ જુઓ, શું કહેવા માંગે છે? ઇક્વલ સ્ટેટસ વાળા જે લોકો છે, હે ને, આપણે કલ્પના કરવાની છે કે ભાઈ ઇમેજિન કરો કે તમે એવી શૈક્ષણિક સંસ્થામાં કામ કરી રહ્યા છો કે જ્યાં કેવો છે, લોકોનો સમાન દરજ્જો હોય,
લોકોનો ઇક્વલ સ્ટેટસ વાળા લોકો હોય અને આવા સંદર્ભમાં સંદેશા વ્યવહારની કઈ પદ્ધતિ સૌથી વધારે યોગ્ય અને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે. ચલો આનો આન્સર તમને શરૂઆતમાં મેં તમને ટાઇપ્સ ભણાવ્યા એમાં તમારો આવી ગયો છે. હોરિઝોન્ટલ કમ્યુનિકેશન, વર્ટિકલ, કોર્પોરેટ કે ક્રોસ કમ્યુનિકેશન. ઓકે, આન્સર ઇઝ ધ હોરિઝોન્ટલ કમ્યુનિકેશન. મેં તમને કહ્યું હોરિઝોન્ટલ કાલે પણ ભણ્યા, આજે પહેલા ક્લાસમાં પહેલા ક્વેશ્ચનમાં પણ ભણ્યા, અહીંયા પણ ભણીએ છીએ ને. હોરિઝોન્ટલ ની અંદર શું થશે, સીધે સમાન લોકો વચ્ચે કમ્યુનિકેશન થશે. ટીચર હશે તો ટીચર 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 કમ્યુનિકેશન કરે તો એને હોરિઝોન્ટલ કહેવાય. પ્રિન્સિપલ પ્રિન્સિપલ સાથે કમ્યુનિકેશન કરે તો એને હોરિઝોન્ટલ કહેવાય. સ્ટુડન્ટ સ્ટુડન્ટ સાથે કમ્યુનિકેશન કરે તો એને હોરિઝોન્ટલ કહેવાય. વર્ટિકલમાં શું થશે, અપ ડાઉન અથવા તો બોટમ અપ, હે ને, અપ ડાઉન, ઉપરથી નીચે અથવા તો નીચેથી ઉપર. તો અહીંયા ઉપરથી નીચે થઈ રહ્યું છે તો અપ ડાઉન, ઓકે, અને નીચેથી ઉપર જઈ રહ્યું છે તો મતલબ બોટમ અપ, ઓકે, બોટમ અપ. તો એ અહીંયા નીચેથી ઉપરની તરફ જઈ રહ્યું. તો આ જે પ્રકારનું જે કમ્યુનિકેશન છે એ કેવું છે, વર્ટિકલ પ્રકારનું કમ્યુનિકેશન છે કે જ્યાં ટીચર છે સ્ટુડન્ટ સાથે કમ્યુનિકેશન કરે છે, સ્ટુડન્ટ છે એ ટીચર સાથે કમ્યુનિકેશન કરે છે, તો એને શું કહીશું આપણે, વર્ટિકલ. જેમ કે પ્રિન્સિપલ છે ટીચર જોડે કમ્યુનિકેશન કરે છે, ટીચર છે પ્રિન્સિપલ સાથે કમ્યુનિકેશન કરે છે, તેને વર્ટિકલ કહેવાશે. કોર્પોરેટની અંદર આપણે સમૂહમાં રહીને એકબીજાનો સહયોગ મેળવી અને કમ્યુનિકેશન કરીએ છીએ, એને શું કહેવાય છે, કોર્પોરેટ કમ્યુનિકેશન. જ્યારે ક્રોસ કમ્યુનિકેશનમાં શું થશે, આ રીતે ક્રોસ બનશે. મતલબ કે આ ડિપાર્ટમેન્ટનો વ્યક્તિ છે એ આ બીજા ડિપાર્ટમેન્ટના વ્યક્તિ સાથે વાત કરે છે, આ ડિપાર્ટમેન્ટનો વ્યક્તિ છે બીજા ડિપાર્ટમેન્ટના વ્યક્તિ સાથે ક્રોસમાં વાત કરે છે, ક્રોસ કમ્યુનિકેશન. ઓકે, તો એને કહેવામાં આવે છે ક્રોસ કમ્યુનિકેશન. તો અહીંયા આન્સર તમારો શું આવશે, આપણે ઇક્વલ સ્ટેટસની વાત કરી છે, હોરિઝોન્ટલ કમ્યુનિકેશન ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર? ચાલો ક્વેશ્ચન નંબર 7 કરો. વોટ આર ધ બેરિયર્સ ટુ ઇફેક્ટિવ કમ્યુનિકેશન, અસરકારક પ્રત્યાયનમાં અવરોધો કયા કયા છે? તો મોરાલિઝિંગ, બીંગ જજમેન્ટલ એન્ડ કમેન્ટ્સ ઓફ કન્સોલેશન, ડાયલોગ, સમરી, સેલ્ફ રિવ્યુ, યુઝ ઓફ સિમ્પલ વર્ડ, કુલ રિએક્શન એન્ડ ડિફેન્સિવ એટીટ્યુડ, પર્સનલ સ્ટેટમેન્ટ્સ, આઈ કોન્ટેક્ટ એન્ડ સિમ્પલ નેરેશન. જો આવા પ્રકારનો જ્યારે ક્વેશ્ચન બનતો હોય છે ત્યારે આપણે પહેલા સમજવાનું કે આમાંથી બેસ્ટ આન્સર કયો આવશે. ઓકે, હવે આમાં કયા પ્રકારના જે બેરિયર છે, અવરોધો ઉત્પન્ન કરે છે ઇફેક્ટિવ કમ્યુનિકેશનમાં, તો સૌથી પહેલા આપણે અહીંયા વિચારો, હું તમને અહીંયા આન્સર કરતા શીખું છું, તમારો આન્સર ફર્સ્ટ આવશે. બટ પહેલા આપણે આન્સર કેવી રીતે કરવાનો છે, કેવી રીતે વિચારવાનું છે એના આધારે. જો અહીંયા આઈ કોન્ટેક્ટ આપ્યું છે, હે ને, તો એ તો આઈ કોન્ટેક્ટ ક્યારે બેરિયર ઉભું નહીં કરે, કારણ કે આઈ કોન્ટેક્ટ થી આપણને ઘણું બધું સાચું ખબર પડી જતું હોય છે, હે ને. તો સરળ વર્ણન, સિમ્પલ નેરેશન, સિમ્પલ નેરેશન પણ અવરોધ ઉત્પન્ન નથી કરતું. હા, કોમ્પ્લેક્સ નેરેશન લખ્યું હોત તો તમારું આન્સર બનવાની શક્યતા, બટ આઈ કોન્ટેક્ટ અવરોધ નથી. સમજાય છે ને, અવરોધ નથી. નોન વર્બલ કમ્યુનિકેશન સૌથી વધારે સારું આઈ કોન્ટેક્ટ થી આપણે કરી શકતા હોઈએ છે. ઓકે, તો આ જે તમારો ઓપ્શન છે એ તો તમારો જતો રહ્યો 4 નંબર. હવે 3 નંબરનો જુઓ, કુલ રિએક્શન, મતલબ ઠંડી પ્રતિક્રિયા આપી, આપણે સરળ શબ્દોનો યુઝ કરીએ સિમ્પલ વર્ડનું, તો એ બેરિયર ઊભું નહીં કરે, હે ને. તો એ પણ આન્સર જતો. હવે તમારી પાસે 2 રહ્યા. હવે જો તમે કોઈ સંવાદ કરો છો, કોઈ સારાંશ આપી દો છો, હે ને, ખુદથી રિવ્યુ કરો છો, તો એ બેરિયર નથી ઊભું કરતું. સારાંશ નીકાળવું એ બેરિયર નથી એક પ્રકારનું, હે ને. તો એ પણ જતો રહ્યો. તો હવે તમારી પાસે 1 જ આન્સર રહ્યો છે, મોરલિઝની, બીંગ જજમેન્ટલ એન્ડ કમેન્ટ ઓફ કન્સોલેશન. જો નૈતિકતા, નૈતિકતા હશે એ પણ બેરિયર ઊભી કરશે. નૈતિકતામાં તમે ટિપ્પણીઓ કરશો, ટીકા કરશો તો બેરિયર ઊભું કરશે, હે ને. કોઈ સારું એવું કાર્ય કર્યું હોય તો એ તમે ટીકા કરો તો ત્યાં મતલબ શું થશે, સામેવાળો વ્યક્તિ તમને કદી ક્યારે કશું નહીં કહે, હે ને. નિર્ણયાત્મક ટિપ્પણી, કોઈ જજમેન્ટ લીધું છે અને એમાં પણ ટિપ્પણી કરો છો, એમાં પણ ટીકા કરો છો, હે ને. આશ્વાસન, કોઈ આશ્વાસન આપી એમાં પણ ટીકા કરીએ છીએ, તો પછી એ કમ્યુનિકેશન
ઇફેક્ટિવ કમ્યુનિકેશન નહીં થાય, હે ને? તો આ બેરિયર ઊભું કરે છે બધું, ટિપ્પણીઓ વાળું છે ને, જે ટિપ્પણીઓ છે એ આપણને શું કરે છે, બેરિયર ઊભું કરે છે ઇફેક્ટિવ કમ્યુનિકેશનમાં. તો ફર્સ્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 કહે છે કે ધ ચોઇસ ઓફ કમ્યુનિકેશન પાર્ટનર્સ ઇઝ ઇન્ફ્લુએન્સ્ડ બાય ફેક્ટર ઓફ, મતલબ કે જે પ્રત્યાયન ભાગીદારો છે, બરાબર, આપણે કમ્યુનિકેશન ભાગીદાર હોય કે એક કરતા વધારે, બે કરતા વધારે લોકો વચ્ચે જ્યારે કમ્યુનિકેશન થતું હોય, પાર્ટનરમાં કમ્યુનિકેશન થતું હોય, એને આપણે પાર્ટનર કમ્યુનિકેશન કહીએ છીએ. તો પાર્ટનર કમ્યુનિકેશન છે એની અંદર જે પાર્ટનર્સની જે પસંદગી કરવામાં આવે છે, હે ને, જે વ્યક્તિઓની પસંદગી કરવામાં આવે છે એ કયા પરિબળોથી પ્રભાવિત થાય છે, જ્યારે પસંદગી કરીએ છીએ ત્યારે કયા કયા એવા ફેક્ટર છે જે ઇફેક્ટ કરી શકતા હોય છે. તો પ્રોક્સિમિટી, યુટિલિટી, લોનલીનેસ, યુટિલિટી, સેક્રેસી, ડિસોનેન્સ એન્ડ ડિસેપ્શન, ડિસિમિલારિટી, ડિસોનેન્સ એન્ડ ડેવિયન્સ. અચ્છા, આન્સર કરો દરેક મિત્રો. આપણે કમ્યુનિકેશન માટે પાર્ટનરની પસંદગી કરીએ છીએ, બરાબર ને? તો એ વખતે કયા ફેક્ટર આપણને ઇફેક્ટ કરી શકે છે? યસ, તો કરેક્ટ આન્સર શું આવશે તમારો? ફર્સ્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર પ્રોક્સિમિટી, નિકટતા. આપણે કહીએ છીએ, આપણે આ ભણેલા પ્રોક્સિમિટી, કે ભાઈ જો ભૌતિક દૂરી તમારા વચ્ચે વધારે હોય તો યોગ્ય કમ્યુનિકેશન તમે કરી શકો નહીં સામેવાળા વ્યક્તિ જોડે. પણ જો ભૌતિક દૂરી જે છે, ભૌતિક અંતર તમારું ઓછું હોય, એટલું તમારું કમ્યુનિકેશન સારું થઈ શકે. તો જ્યારે આપણે કોઈ તમે કોઈ પાર્ટનરને શોધી રહ્યા છો, પાર્ટનર સાથે તમારે કમ્યુનિકેશન કરવું છે અને પાર્ટનરની પસંદગી કરી રહ્યા છો, તો ત્યારે તમે શું જોશો કે ભાઈ અમારા વચ્ચે ભૌતિક અંતર કેટલું છે, હે ને? મતલબ કે અમે ફિઝિકલ કેટલા એકબીજાથી દૂર છીએ, કે ભાઈ માની લો કે એક વ્યક્તિ છે, બરાબર, એ વ્યક્તિ તમે જો બે મિત્રો હોય, બરાબર, બે મિત્રો પાસે પાસે રહેતા હોય અને સાથે એકબીજાને મળી શકતા હોય, તો એમની વચ્ચે જે વાતચીત થશે ને એ કંઈક અલગ હશે, અને ફોન ઉપર બીજા મિત્ર સાથે વાત થતી હશે ને તો એમના વચ્ચે કંઈક અલગ વાત હશે, એમના વચ્ચે કંઈક અલગ રીતે કમ્યુનિકેશન થતું હોય ને. તો બંનેમાંથી ઇફેક્ટિવ કમ્યુનિકેશન તમને કયું લાગે? કોઈની સાથે વાતચીત, ફોનમાં વાતચીત કરી અને તમે કમ્યુનિકેશન કરો, એમાં તમે સરળતાથી વાતચીત કરી શકો છો, કે પછી કોઈ વ્યક્તિ તમારી પાસે બેઠું હોય અને તમે સારી રીતે એની સાથે વાતચીત કરી શકો છો? તો ડેફિનેટલી તમે એમ જ કહેશો કે પ્રોક્સિમિટી, નિકટ હશે જેટલું વ્યક્તિ તમારું, એટલું તમે સારી રીતે તમે એની સાથે વાતચીત કરી શકશો, હે ને? તો જ્યારે આપણે પાર્ટનરની પસંદગી કરીએ છીએ કમ્યુનિકેશન માટે, તો પહેલા પ્રોક્સિમિટી આપણે ચેક કરીએ છીએ. આ જે છે એ આપણને પ્રભાવિત કરે, દૂર હશે તો સારું કમ્યુનિકેશન નહીં કરી શકીએ, નજીક હશે તો સારું કમ્યુનિકેશન કરી શકીશું. યુટિલિટી, ઉપયોગીતા હોવી જોઈએ, બંને વચ્ચે જે પણ કમ્યુનિકેશન થાય છે, પછી એમને માળેથડ કમ્યુનિકેશન ન થવું જોઈએ, કે બંને વ્યક્તિ શું કહેવા માંગી રહ્યા છે, શું એમનો ઈરાદો છે અને શું એકબીજાને હેલ્પ કરી શકે છે, બંનેને ઉપયોગી થઈ શકે છે કે નહીં કમ્યુનિકેશન. નહીંતર આપણે વાતચીત તો કરીએ પણ વાતનો કોઈ મતલબ જ ના નીકળતું હોય તો પછી કઈ વાત નથી, હે ને? તો અહીંયા એ પણ જોવામાં આવે છે. લોનલીનેસ, એકલતા, શું તમારી સાથે બેઠેલું વ્યક્તિ તમારાથી એકલતા અનુભવે છે, શું એને ફ્રીડમ ફીલ થાય છે કે નહીં, હું આની આ વ્યક્તિ સાથે ફ્રીલી વાતચીત કરી, રિલેક્સ રહી તમારી સાથે વાતચીત કરી શકે છે, કે પછી તમને જોઈને એ ગભરાઈ ગયો છે અને એ પોતે એવું ઈચ્છે છે કે ભાઈ હું અહીંથી ક્યારે ભાગી જઉં, મારે અહીંયા વાત કરવી જ નથી, હે ને? તો એ લોનલીનેસ પણ અહીંયા ઉપયોગ પ્રભાવિત કરતી હોય છે. ક્લિયર? તો અહીંયા આપણો આન્સર શું આવશે? ફર્સ્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. જો ગુપ્તતા તો બિલકુલ ન હોવી જોઈએ, હે ને? મતલબ છુપાઈ રાખશો તો પછી કમ્યુનિકેશન પાર્ટનરની વચ્ચે નહીં થાય, હે ને? તો આ આન્સર જે છે એ તમારો આમ બી બે નીકળી જશે. પછી અહીંયા છે તમારો વિસંવાદિતા, ડિસોનન્સ, મતલબ કે શું છે કે ભાઈ તમે એમની સાથે સારી રીતે સંવાદ જ નથી કરી શકતા, એકબીજાને સમજી જ નથી શકતા, હે ને? તો પછી કોઈ મતલબ નથી કમ્યુનિકેશનનું, હે ને? તો એટલા માટે આપણો આન્સર એ પણ જતો રહેશે. અહીંયા પોઝિટિવલી આપણે પ્રભાવિત થવાની વાત છે, ધ્યાન રાખજો. આપણે પસંદગી કરીએ છીએ તો પોઝિટિવ થઈને પસંદગી કરતા હોઈએ છીએ, નહીં કે નેગેટિવ થઈને. તો ક્વેશ્ચનને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, જેટલા પણ ક્વેશ્ચન, આ બધા ક્વેશ્ચન છે ને એ એવા છે કે ભાઈ તમને એવું લાગે છે કે બધા ઓપ્શન બધા સાચા છે, પણ ક્યારે કઈ રીતે ચૂઝ કરવો એ હું અહીંયા તમને શીખવી રહી છું, કે કઈ રીતે આપણે માઇન્ડને દોડાવવું છે અહીંયા, કે કઈ રીતે આપણે સચોટ અને સારો અને યોગ્ય આન્સર આમાં ચૂઝ કરી શકીએ છીએ. ક્લિયર?
चलो क्वेश्चन नंबर 9 जो ये अ गुड कम्युनिकेटर बीइंग हिज हर प्रेजेंटेशन विथ एक सारो कम्युनिकेटर तेनी रजूआत साना थी करे छे कॉम्प्लेक्स क्वेश्चन थी जटिल क्वेश्चन पूछी ने जे मतलब समझाए ज नहीं एवो क्वेश्चन पूछी ने नॉन सिक्यूटर मतलब के कोई पण प्रकार नु सिक्वेंस वगर तमने क्वेश्चन पूछी ले छे रिपीटेटिव फ्रेज मतलब पुनरावर्ती शब्द समूह जे छे वारंवार रिपीट करी अने तमने रजूआत करे छे एक ने शब्द छे ए जेम के मान लो कि तमारा क्लासरूम नी अंदर कोई तमे कोई जगह गया पार्टी मा त्यां तमे कोई वर्कशॉप मा गया सेमिनार मा गया कि क्यां भी गया तो ये तमने वारंवार वेलकम 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 हजी वारंवार कहेशे तो तमे તમને બોરિંગ લાગશે કે આ છે શું વેલકમ વેલકમ ચાલુ કરી દીધું બંધ જ નહીં થતું હે ને તો આવું થશે એટલા માટે એ બી નહીં આવે અને આઈસ બ્રેકર આઈસ બ્રેકર એક પ્રકારની ગેમ છે હવે આની વાત આપણે કરીએ પણ પહેલા આપણે અહીંયા જોઈ લો કે તમારો આન્સર તમે શું કરી રહ્યા છો પછી આપણે જોઈએ કે આમાં આન્સર શું આવે છે ओके तो અહીંયા આન્સર શું આવશે આઈસ બ્રેકર આવશે જો કોઈ પણ કમ્યુનિકેટર હોય ને પોતાના કમ્યુનિકેશન ની શરૂઆત છે ને પોતાની રજૂઆત પ્રેઝન્ટેશન ની શરૂઆત ક્યારે કોમ્પ્લેક્સ ક્વેશ્ચન થી ક્યારે નહીં કરે તો આ આન્સર તો તમારો પહેલેથી જતો રહે સિક્વન્સ વગર પણ નહીં કરે ઓકે અને ત્રીજો છે રિપીટિવ મેં કહી તમને વેલકમ 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 તો મજા નહીં આવે તમને કંટાળો આ શું બોલે જાય છે કે એસેટ ચાલુ કરી દીધી છે હે ને તો શરૂઆત સેનાથી કરશે કે શરૂઆત એવી રીતે રજૂઆત કરવા માટે કઈ રીતે રજૂઆત કરશે કે ભાઈ સામે બેઠેલા લોકો છે મારાથી ઇમ્પ્રેસ થવા જોઈએ હું એવું શું કરું શરૂઆતમાં કે જેથી બધા માહોલ જે છે ને ગરમાઈ જાય આપણે કેમ ગરમાવો આવી જાય માહોલમાં જે કોઈનામાં કોઈને ડર હોય કઈ ભી હોય તો એ માહોલ એક મસ્ત માહોલ બની જાય કે નહીં ખરેખર અહીંયા શીખવા આવ્યા છે એ શીખવા માટે એવો માહોલ ઉભો કરવામાં આવે તો માહોલ ઉભો કરવામાં આવે એનાથી મને એક મૂવી યાદ આવી છે જો કે એ મૂવી ની અંદર કઈ મૂવી મેં હમણાં જોઈ હતી એમાં એવું કહેવામાં કે માહોલ ખડાતી છે બવાલ બવાલ મૂવી છે એની અંદર એવું જ કહેવામાં આવે છે જે હીરો હોય છે ને એમ કહે છે કે ભાઈ માહોલ એસા ખડા કરો કે સબકો લગે કે નહીં સચ મે યહાં કુછ હૈ ફિર રિઝલ્ટ તો જો મિલના હૈ મિલે લેકિન માહોલ ખડા કરો રિઝલ્ટ જો મિલના હૈ મિલે લેકિન માહોલ ખડા કરો તો એના જો માહોલ ઉભો કરવામાં આવે છે આઈસ બ્રેકર ની અંદર કોઈ પણ ગેમ એવી રમાડવામાં આવે કોઈ પણ એવી એક્ટિવિટી તમને કરાવવામાં આવે કે જેથી કરીને તમે ફ્રેશ થઈ જાઓ તમારા માઇન્ડમાં જે પણ વિચારો ચાલતા હોય તમે ખુદ વિચારજો કે કોઈ તમે સેમિનાર અટેન્ડ કર્યો હોય ને તો તમને જેને કર્યો છે ને એને ખબર છે કારણ કે મેં તો ઘણા બધા કોન્ફરન્સ સેમિનાર ઇન્ટરનેશનલ નેશનલ સ્ટેટ લેવલના બધા અટેન્ડ કર્યા છે એટલે મને ખબર છે કે શરૂઆતમાં જઈએ ને એટલે આપણા દિમાગમાં કેટલીય વસ્તુ ચાલતી હોય ઘરની વાતો ચાલતી હોય પછી આપણા મિત્રોની વાતો ચાલતી હોય આપણે કે જોબ કરતા હોય જોબની વાતો ચાલતી ઘણું બધું આપણા માઇન્ડમાં ચાલતું હોય અને એવી સિચ્યુએશનમાં આપણે બેઠા હોય ડાયરેક્ટ જો તમને પ્રેઝન્ટેશન ચાલુ કરી દે એમને તો તમને એ જે તમારા અંદર ચાલતા વિચારો હોય ને તો વિચારો ચાલે જ રાખે પેલા ઉપર તમારું ધ્યાન ના જાય એટલા માટે તમારું ધ્યાન જે શીખવા આવ્યો છો એના ઉપર જવા દેવા માટે થઈ અને એ લોકો શું કરે ચલો આપણે એક એક્ટિવિટી કરી ધારો કે જસ્ટ એક્ઝામ્પલ હું તમને એમ કહું હું મારા ક્લાસની અંદર શરૂઆત કરું તો કઈ રીતે કરું છું કે બાળકોને ક્લાસમાં જવું એટલે બાળકો બધા આપણે જે વિચારીએ ને એવી રીતે એમના દિમાગમાં પણ ઘણું બધું હોય પહેલી બીજા ધોરણના હોય ને એટલે પહેલા વાળા છોકરા હોય ને તો એમનું તો માઇન્ડ કેવાય પૂરેપૂરું ઘર ઉપર જ હોય મમ્મી પપ્પા ભાઈ બહેન રમકડા આના ઉપર જ હોય તો એમનું ધ્યાન મારા ઉપર કેન્દ્રિત કરવા માટે હું એમને શું કરું કે ચાલો આપણે મસ્ત વાર્તા સાંભળીએ અથવા તો એમ કહું કે ચાલો આપણે એક સરસ મજાનું બાળગીત કરીએ બાળગીત કરે એક્શન સાથે બાળગીત કરતા કરતા બાળક આપણી જોડે એટલું ખોવાઈ જાય કે એના માઇન્ડમાં જે પણ વિચારો પહેલા ચાલતા હતા ને એ વિચારો બધા જતા રહે અને એ પોતે આપણા ક્લાસરૂમની અંદર ઇન્વોલ્વ થઈ જાય તો આઈસ બ્રેકર એક પ્રકારની ગેમ છે કે જેની અંદર આપણે કોઈ પણ એક્ટિવિટી કરાવી શકીએ મતલબ કે ઠંડો માહોલ ઉભો કરીએ છીએ બરાબર એને આઈસ બ્રેકર કહેવામાં આવે છે તો અહીં આન્સર શું આવશે ફર્થ ઇઝ ધ કરેક્ટ આન્સર જો કોઈ એવા સેમિનાર કદાચ અટેન્ડ કર્યા હોય જેમ કે મેં કરેલા છે
મેડિટેશન ના કે એવા કોઈ પણ ચલો ભાઈ સ્ટ્રેસ તમારું રિમૂવ કરો એવા જે પણ તમે સેમિનાર અટેન્ડ કરો ને તે લોકો પહેલા તમને છે ને થોડો ડાન્સ કરાવશે, પછી તમને થોડું લાફિંગ લાફિંગ કરાવશે, મતલબ હસાવશે, હસવું આવે એવી વાતો કરશે, અને પછી પોતાના પોઈન્ટ ઉપર તમને લઈ જશે. તો એને શું કહેવાય? આઈસ બ્રેકર કહેવાય. ક્લિયર? તો આઈ હોપ તમને આઈસ બ્રેકર નું કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. ચલો આજનો લાસ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 10 છે. એવરી કમ્યુનિકેટર હેઝ ટુ એક્સપિરિયન્સ. દરેક કમ્યુનિકેટર ને અનુભવ કરવો પડે છે. કોનો અનુભવ કરવો પડે છે? મેનિપ્યુલેટ ઇમોશન્સ. ઇમોશન્સ ને મેનિપ્યુલેટ કરવા પડે છે. ઇમોશન્સ માં હેરફેર, વધારો ઘટાડો કરવો પડે છે. દરેક કમ્યુનિકેટર ની વાત છે, ઓકે, નહીં કે કોઈ એક કમ્યુનિકેટર ની વાત છે, કોઈ એક પ્રત્યાયનકાર ની વાત નથી. દરેક કમ્યુનિકેટર એટલે કે દરેક પ્રત્યાયનકાર ની વાત છે. એન્ટિસિપેટરી એક્સાઇટમેન્ટ, મતલબ પહેલેથી જ ઉત્તેજના એની અંદર આવી જાય કે ભાઈ એને કાલે કોઈ પણ સેશન લેવાનું છે, કંઈ પણ ભણાવવાનું છે, કંઈ પણ એને જે કમ્યુનિકેશન કરવાનું છે એની પહેલેથી એને એક્સાઇટમેન્ટ હોય છે. ધ ઇસ્યુ ઓફ હોમોફિલિસ, મતલબ સમલૈંગિકતાની એને સમસ્યા, મતલબ એને ફીલ થતી હોય કે ભાઈ સમાન જાતિના લોકો હશે તો મારા વિશે કેવું વિચારશે, વિજાતીય લોકો હશે તો કેવું વિચારશે, બરાબર? તો આ વિચારોનો ઇસ્યુ, સ્ટેટસ ડિસલોકેશન, પરિસ્થિતિની અવ્યવસ્થા ઊભી થશે, આવી પરિસ્થિતિ ઊભી નહીં થાય તો, આવી પરિસ્થિતિ ઊભી નહીં થાય તો, બરાબર ને? તો એ જે છે તમારું સ્ટેટસ ડિસલોકેશન, તો કયો અનુભવ એને કરવો પડે છે દરેક કમ્યુનિકેટર? આન્સર કરો દરેક મિત્રો. યસ, કરેક્ટ આન્સર ઇઝ ધ સેકન્ડ, એન્ટિસિપેટરી એક્સાઇટમેન્ટ. હવે જો મેનિપ્યુલેટ ઇમોશન્સ, અમુકના ઇમોશન્સ મેનિપ્યુલેટ થતા હોય, અમુકના ઇમોશન્સ મેનિપ્યુલેટ ન પણ થતા હોય, કે એને ખબર છે કોન્ફિડન્સ લેવલ વધારે હોય તો એને એના ઇમોશન્સ તો મેનિપ્યુલેટ કરવાની જરૂર પડતી નથી, એને વિચારવું નથી પડતી કે ભાઈ કાલે જઈશ તો મારા આવા ઇમોશન્સ રહેશે, હું આવી રીતે એને કંટ્રોલ કરીશ, આવી રીતે હું એને બહાર લાવીશ, આ બધું કરવાની જરૂર નથી હોતી. એટલે દરેકે દરેક કમ્યુનિકેટર કમ્યુનિકેટરે ફરક પડે છે આ તો, હે ને? તો દરેક માટે સેમ વસ્તુ નથી. તો આ ગયું ધ ઇસ્યુ ઓફ હોમોફિલિસ, સમલૈંગિકતાની સમસ્યા. એ પણ એવું છે કે પર્ટિક્યુલર દરેક પર પર્સનની અલગ અલગ એ લોકો ઇસ્યુ ફેસ કરતા હોય. ઘણાને આનો ઇસ્યુ હોય, ઘણાને ન પણ હોય, અને માની લો કે સમજાતીય લોકો સામે પણ એ સારી રીતે કમ્યુનિકેશન કરી શકતું હોય, વિષમજાતીય લોકો સાથે પણ એ કેવું કમ્યુનિકેશન સારી રીતે કરી શકતું હોય. તો દરેક વ્યક્તિ આ વિચાર કેવું હોય, અલગ હોય, ફિલિંગ અલગ હોય. તો આ પણ ગયું સ્ટેટસ ડિસલોકેશન. ઘણાએ પરિસ્થિતિ ઘણાને ડર લાગતો કે ભાઈ કાલે હું કમ્યુનિકેશન કરવા જઈશ આ જગ્યાએ અને આવી પરિસ્થિતિ બની જશે, તો ઘણાને કોન્ફિડન્સ હોય કે ભાઈ આવું કંઈ બનવાનું નથી, આપણે સારી રીતે કમ્યુનિકેશન કરવાનું છે અને થવાનું છે પોઝિટિવ થિંકિંગથી. તો દરેક વ્યક્તિ અહીંયા પણ અલગ અલગ થઈ જાય. બટ એન્સિટરી જે એક્સાઇટમેન્ટ છે, એન્ટિસિપેટરી, તો એન્ટિસિપેટરી એક્સાઇટમેન્ટ બધામાં હશે, પહેલેથી એક્સાઇટમેન્ટ. તમે જોજો, તમે ક્યાંય જવાના હોય, તમે કોઈ કોન્ફરન્સમાં જવાના હોય, સેમિનારમાં જવાના હોય, તો પણ તમારી અંદર એક એક્સાઇટમેન્ટ હોય છે, એક ઉત્તેજના હોય છે, અંદરથી તમને એવું ફીલ થાય કે વાહ, કાલે તો હું સેમિનારમાં જઈશ, આમ કરીશ, તેમ કરીશ. બધાને આવું એક્સાઇટમેન્ટ, કોઈ પણ કમ્યુનિકેશન કરવા જઈએ, તમારે કોઈ પ્રેઝન્ટેશન કરવાનું, તો પણ તમને એક્સાઇટમેન્ટ, હું તો કાલે આવી રીતે સરસ રીતે પ્રેઝન્ટેશન કરીશ, આમ કરીશ, એક્સાઇટમેન્ટ બધામાં હોય છે, હે ને? તો આગોતરી એન્ટિસિપેટરીનો મતલબ આગોતરી, પહેલેથી ઉત્તેજના તમને થતી હોય. કોઈને મળવા જવાનું હોય ને, માની લો સગાઈ કરવાની, કોઈને જોવા જવાનું હોય ને, તો પણ તમારી અંદર એક્સાઇટમેન્ટ હોય છે કે નહીં? તમે સગાઈ કરવા જાઓ, કોઈ છોકરી જોવા જાઓ, કોઈ છોકરો જોવા જાઓ, તો ત્યાં તમારા બંને વચ્ચે પણ કમ્યુનિકેશન થવાનું છે, તો પણ તમને એક્સાઇટમેન્ટ હોય કે હું કાલે એને શું પૂછીશ, એ મને કાલે શું કહેશે, હું એના પછી એને શું કહીશ, હે ના? તો એક્સાઇટમેન્ટ તમારી અંદર હોય છે. મને મળવા વાળા વિદ્યાર્થીઓ જેમ મળવા આવે ને, તો પણ એ એમ કે મેં મમ્મી તો બહુ એક્સાઇટેડ હતા, તમને મળવા માટે બહુ જ એક્સાઇટેડ હતા. તો એ શું છે? એન્ટિસિપેટરી એક્સાઇટમેન્ટ છે. કે તો દરેક કમ્યુનિકેટર ની અંદર આ દરેક કમ્યુનિકેટરે આ અનુભવ તો કરવો જ પડે છે. કોઈ પણ વ્યક્તિ એવું નથી કે જેને કોઈ પણ કાર્ય કરતા પહેલાની એક્સાઇટમેન્ટ ના હોય. જો એને ગમતું કાર્ય હોય ને, તો એને એક્સાઇટમેન્ટ હોય ને હોય 100%. ઓકે, તો અહીંયા શું આવશે? સેકન્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. આઈ હોપ તમને આજના ક્વેશ્ચન સારા લાગ્યા હશે. ક્વેશ્ચન સારા લાગ્યા હોય તો વિડીયોને દિલથી લાઈક કરવાનું છે. દિલ ન હોય, દિલ તો બધાને હોય,
લેમ ના કે ને કે ભાઈ લાઈક નહીં કરવી તો ના કરતા, દિલ કે લાઈક કરવી તો કરી દેજો, બરાબર, પ્રેમથી કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો, વધુમાં વધુ શેર કરવાનો પ્રયત્ન કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, કમેન્ટ પોઝિટિવ કમેન્ટ જ તમારું એક્સેપ્ટ કરવામાં આવશે, નહીં તો કમેન્ટને ડિલીટ કરી દેવામાં આવશે. કેમ કે આપણે પોઝિટિવિટી આપવા માટે જન્મ્યા છીએ, તો આપણી કમેન્ટ પણ એવી હોવી જોઈએ કે જેથી કરીને બીજા લોકો પણ પોઝિટિવિટી સાથે એને એક્સેપ્ટ કરી શકે. ઓકે, તો કમેન્ટ પોઝિટિવ કરજો, તમે શું શીખ્યા એ જરૂરથી લખજો અંદર, જેથી કરીને તમારું રિવિઝન પણ થઈ જાય અને બીજા મિત્રોને પણ ખબર પડે કે આ વિડીયોની અંદર આટલું કંઈક શીખવાડેલું છે. ક્લિયર? તો તમારે આ કમેન્ટમાં કરવાનું છે. આ તો કમેન્ટ જે છે ને તમારું હોમવર્ક છે કે ભાઈ તમે શું શીખ્યા એ તમારે કમેન્ટમાં લખીને મોકલવાનું છે, બરાબર, તમારું ઇવેલ્યુએશન થઈ રહ્યું છે. ઓકે, ચાલો તો સૌને બાય, ટેક કેર યુ, જય શ્રી કૃષ્ણ.